કેમ છો મિત્રો મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકથી આપણે ધોરણ આઠ વિષય ગણિતનું ચેપ્ટર નંબર બીજું આપણું છે એકચલ સુરેખ સમીકરણ તેમનું આપણે સ્ટાર્ટિંગ કરવાના છીએ તેમની શરૂઆત કરવાના છીએ આ એમનો લેક્ચર નંબર વન છે અને આજના આ લેક્ચરમાં આજના આ પિરિયડમાં આપણે થિયરી જોવાના છે ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન દબાવજો વિડીયોને લાઈક જો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરજો ચાલો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ અને આપણે ફરી પાછું આખો કોર્સ મૂકવાનું ચાલુ કર્યું છે શું કામ તો કે બેસ્ટ ક્વોલિટી વાળો કોર્સ તમારી સામા પ્રોવાઈડ કરી શકીએ તમારી સમક્ષ પ્રસ્તુત કરી શકીએ ઓકે હવે બીજી આઠનો વિષયનો કોર્સ એજ્યુકેશન એપ્લિકેશન આવશે તો ચોક્કસો એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી તમારા ધોરણનો તમને મનગમતો કોર્સ ખરીદો સાવ નજીવી કિંમતમાં તેમની અંદર કોર્સ છે તથા બીજી વસ્તુ તો કે આપણી ટેલિગ્રામ ચેનલ છે વામઝા એજ્યુકેશન નામની તેની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે વિડીયોની વચ્ચે કહીશ ઓકે તો ચાલુ કરીએ થિયરી મિત્રો આ નું નામ જ પેલા સમજવું ખૂબ જ અગત્યનું છે તો ચાલો તે સમજવાની શરૂઆત કરીએ શું નામ છે એક ચલ સુરેખ સમીકરણ આ નામ છે તે ત્રણ શબ્દો ભેગા થઈ અને બનેલું ક્યાં ત્રણ શબ્દો તો કે પહેલું છે એક ચલ બીજું સમીકરણ તો સૌથી પ્રથમ આપણે કહી કે ચલ કોને કહેવામાં આવે જો એક ચલ એટલે કે ચલ એક છે એવી આપણને ખ્યાલ આમાંથી પડે છે પરંતુ ચલ કોને કહેવામાં આવે છે તો આગળના ધોરણમાં તમે ઘણી જગ્યાએ એક્સ વાય ઝેડ પી ક્યુ આવી વસ્તુ જોઈશે આ રીતનું તમે અમુક વસ્તુ જોયું હશે જેમ કે ટુ એક્સ આ ટુ એક્સ આ ટુ એક્સ માં જે એક્સ છે એક્સ છે તે શું છે તો કે તે ચલ છે શું છે

ત્રણ ચલો વાળી કિંમત તમને નહીં આવેલા દાખલા આવશે કેવી રીતના તો કે એ હું તમને સમજાવું છું સુરેખ સુરેખ એટલે કોને કહેવામાં આવે તો કે આ બધા જે સમીકરણો બનશે એ સમીકરણોનો અર્થ શું થાય સમીકરણોનો ઉપયોગ શું થાય તો કે ગ્રાફ દોરવા માટે ઘણી જગ્યાએ તેમનો ઉપયોગ થતો હોય ગ્રાફ એટલે તો કે આ ટાઈપનો ગ્રાફ દોરતા હોય આપણને ખબર છે અહીંયા એક્સ અક્ષ હોય અહીંયા વાય અક્ષ હોય આ ટાઈપનો ગ્રાફ દોરતા હોય એમાં અલગ અલગ આ ટાઈપનો ગ્રાફ દોરાતો હોય પરંતુ સુરેખ એટલે કે સીધી દિશામાં સીધી રેખામાં એટલે કે આમ સીધી ટાઈપનો જે ગ્રાફ હોય તેને સુરેખ કહેવામાં આવે જો આ દાખલા તરીકે ગ્રાફ છે અહીંયા એક અક્ષ અહીંયા વાય અક્ષ આમ સીધી દિશામાં જે દોરાતો હોય તેને સુરેખ કહેવામાં આવે સુરેખ એટલે સીધી દિશામાં આમ એકદમ ઝડપથી બોલ છો તો બોલની થોડાક સમય સુધી તે સુરેખ દિશામાં એટલે કે સીધી દિશામાં ગતિ કરશે એકદમ સીધા પાટા પર ચાલતી ટ્રેન કઈ દિશામાં ગતિ કરશે તો સુરેખ દિશામાં ગતિ કરશે એકદમ સીધા રોડ ઉપર ચાલતું બાઈક કઈ દિશામાં કેવી રીતના ગતિ કરશે તો કે સુરેખ ઉપર ગતિ કરશે સુરેખ દિશામાં ગતિ કરશે એટલે કે સીધી દિશામાં ગતિ કરશે એટલે સુરેખ એટલે શું થયું સીધી દિશામાં હવે આ સુરેખ ત્યારે જ પોસિબલ હોય ત્યારે જ શક્ય બને કે જ્યારે ચલણી માત્ર ને માત્ર એક ઘાત આવેલી હોય જો આ ટાઈપનું અમુક વસ્તુ હોય ટુ એક્સ અથવા તો ક્યારેક આમ હોય ચાર એક્સ નો વર્ગ પરંતુ જો એક્સની કઈ ઘાત નો હોય એટલે કેટલી ઘાત હોય એક ઘાત તો હોવાની જ છે જો એક્સ ની એક ઘાત હોય ત્યારે મળતા સમીકરણ જ સુરેખ હોય એક્સની એક કરતાં વધારે ઘાત હોય ત્યારે કોઈ દિવસ સુરેખ મળે નહીં એટલે આનો અર્થ શું થયો આ ચેપ્ટરમાં તમને જે કાંઈ રકમ આપશે એમાં એક્સ વાય વાય વોય ઝેડ વાય પી ક્યુઆર કોઈ પણ ચલ હોય એની ઉપર માત્રને માત્ર એક જ ઘાત તમને દેવામાં આવશે એટલે વધારે સહેલા દાખલા ત્યાં તો કે હાજી અને સમીકરણ કોને કહેવામાં આવે છે તે આપણે સમજીએ ચાલો દાખલા તરીકે અહીંયા મેં આ એક વસ્તુ લખેલી છે શું છે ટુ એક્સ ઓછા ત્રણ અને આનો જવાબ આવે આની કિંમત પાંચ થાય કેટલી થાય થાય આના બરાબર બરોબર એમ હોય દાખલા તરીકે બે ઘઉંની થેલી ઓછા એક ચોખાની થેલી એક ચોખાની થેલી તો કુલ થેલી કેટલી થઈ તો કે ઘઉં માંથી એક ચોખાની બાદ કરી છે તો કેટલી થાય એક થાય બે માંથી એક બાદ કરી બે ઘઉંની થેલી વધતા ચાર ચોખાની થેલી તો બે વધતા ચાર કેટલા થાય બરાબર છ તો એવી જ રીતના ટુ એક્સ આ એક જાતની કિંમત છે એમાંથી ત્રણ બાદ કરવામાં આવે છે તો જવાબ પાંચ આવે છે તો આ એક્સ ને ચલ કહેવામાં આવે છે જ્યારે આમાં બે સંખ્યાની વચ્ચે કાં તો પ્લસ અથવા તો કાં તો માઇનસની નિશાની હોય બરાબર અને આ નિશાની એટલે કે આ આ ભાગ ભાગ અને સમાન છે છે સમાનતા દર્શાવે એટલે કે ક્ષમતા બરાબર દાખલા તરીકે રવિની અને સુરેશની આ બે ની ઉંમર સરખી છે તો રવિ બરાબર સુરેશ એનો મિનિંગ શું થયો રવિ અને ઉંમર બે ની ઉંમર એક્ઝેક્ટલી સરખી મારો ફોન તમારો ફોન સરખો હોય તો મારો ફોન બરાબર તમારો ફોનિંગ શું કે ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ કોઈ પણ સંખ્યા હોય તો આ બરાબર છે સમાનતા નિશાની છે એટલે કે બેય બાજુ સરખી વસ્તુ છે તેવું કહે છે આ ત્રાજવાનો વચન ભાગ છે કે ભાઈ બેય બાજુ ત્રાજવામાં જે કંઈ છે એક બાજુ વજન્ય હોય એક બાજુ બીજી કંઈ વસ્તુ મૂકેલી હોય વજન કરવા તો સમાન છે તેમ કહે છે એટલે હંમેશા બરાબરની ડાબી બાજુની કિંમત અને બરાબરની જમણી બાજુની કિંમત તેને સમાન ગણવામાં આવે છે સમાન વેલ્યુ ગણવામાં આવે છે ટુ એક્સ ઓછા ત્રણ બરાબર પાંચ તો જે સમીકરણની અંદર સમીકરણ કોને કહેવાય તો કે અહીંયા પદો આવેલા હોય બરાબર પદની અંદર ચલ હોય આ પદ કહેવાય એની અંદર ચલ હોય વચ્ચે સમાનતાની નિશાની હોય અને સામે એક પદ હોય તો આખે આખી જે વસ્તુ મળી તેને સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે સમીકરણ કહેવામાં આવે છે હવે સમીકરણનો ઉકેલ અલગ અલગ રીતના થતો હોય તેના અલગ અલગ નિયમો હોય તે આપણે જોશું પરંતુ એ પેલા બીજી બેઝિક વસ્તુ સમજી લઈ મેં તમને કીધું તું આગળ સુરેખ એટલે સમજાવ્યું હતું કે ચલની માત્ર એક ગાત હોય હું જ્યાં ચલ બોલું ત્યાં તમારે સમજી જવાનું એક વાય અંગ્રેજી મુરાક્ષ હશે તેને ચલ કહેવામાં આવશે તો એક્સ ની ઉપર એક પણ ઘાત નથી તો જ્યાં એક પણ જાતની ઘાત ન હોય ત્યાં હંમેશા એક ઘાત હોય હોય ને હોય તો અહીંયા એક ઘાત તો છે જ ઓકે તો શું થયું તો અચલની માત્ર એક ઘાત છે એટલે આજે આખે આખું સમીકરણ બન્યું છે તે સુરેખ સમીકરણ છે કેવું છે સુરેખ સમીકરણ છે ઓકે આગળ જોઈ લઈ દાખલા તરીકે અમુક બીજા ઉદાહરણો પણ આપ્યા છે ટુ એક્સ વધતા એક આમાં ચલ એટલે કે એક્સ એની એક જ ગાજ છે એમના પછી થ્રી વાય વધતા ચાર આમાં વાય ની કેટલી ગાજ છે એક જ ગાજ છે એમના પછી ફોર ઝેડ ઝેડ ની ઉપર એક ગાત નથી એટલે કેટલી ગાજ છે એક જ ગાજ છે એમના પછી જોઈ સુરેખ ન હોય તેવા સમીકરણો તો કે એક કરતા વધારે ઘાત હોય અથવા તો એક કરતા ઓછી પણ ઘાત હોય શકે કેવી રીતના ચાલો જોઈએ તો કે આમાં ટુ નો વર્ગ તા વર્ગ એટલે કેટલી ઘાત થઈ બે ઘાત થઈ ઈ એક ઘાત નથી એટલે ઈ સમીકરણ સુરેખ નથી થ્રી વાય વર્ગ વધતા ટુ એટલે કે વાય નો કેટલો ઘાત છે બે ઘાત છે એક કરતા વધારે છે એટલે ઈ સુરેખ નથી હવે બીજી વસ્તુ હું તમને એક શીખવાડું તો કોઈપણની પણ ની જીરો ઘાત હોય કોઈપણની

બે ગુણ્યા એક શું થયું બે કદાચ ચાર સાથે વાયની જીરો ઘાત પણ ગુણેલી હોય કોઈની જીરો ઘાત એટલે એક થાય થાય કે નો થાય તો કે હા તો આમાં ચલ ની એક ઘાત નથી જીરો ઘાત છે તેમ તમે કહી શકો બરોબર તો આ પણ સુરેખ નથી એક અને માત્ર એક ચોક્કસ તમે મને મોટિવેટ કરી શકો છો અને જણાવી શકો છો આગળ જોઈએ આપણે હવે હવે મિત્રો અમુક નિશાનીઓ મેં અહીંયા લખેલી છે આ નિશાનીઓ મેં કઈ લખેલી છે તો કે જ્યારે સમીકરણને સંતુલિત કરીએ અથવા તો સમુલિત વસ્તુ ભૂલી તમે આપીએ જવાબ મેળવીએ ત્યારે આ મુજબની ક્રિયાઓ આ ક્રિયા હું તમને હમણાં આના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં અમુક મેં ઉદાહરણો લખ્યા છે તે ઉદાહરણોનું સોલ્વ કરશું અને તેની અંદર તમને વધારે સમજાશે પરંતુ અત્યારે તમારે પાકું કરવાનું છે જો વધતા હશે તો ઓછા થાશે જો આ થાશે કેવી રીતના એ હું તમને સમજાવું દાખલા તરીકે અહીંયા મેં લખેલું છે એક વધતા એક બરાબર જીરો બરોબર તો આ વસ્તુ મેં શું દર્શાવી છે તો કે કોઈપણ સંખ્યા બરાબરની સામેની બાજુ જાય અથવા તો બરાબરની સામેની બાજુથી આ બાજુ જાય આ એક જાતનું ગ્રુપ છે બરાબરની સામે બીજી જાતનું ગ્રુપ છે તમે એમ કહી શકો કે ગ્રુપ ચેન્જ કરે કાં તો આ બાજુથી બરાબરની આ બાજુ જાય કાં તો બરાબરની આ બાજુથી બરાબરની આ બાજુ આવે તો નિશાનીઓમાં બદલાવ થાય કેવો બદલાવ થાય જો આ બાજુ જાય અહીંયા એક્સ ની આગળ કાંઈ પણ નિશાની નથી જ્યાં આગળ કાંઈ નિશાની ન હોય ત્યાં વધતા ની નિશાની હોય કેવી હોય પ્લસ ની નિશાની હોય ઓકે તો હવે વધતા હોય તો ઓછા થાય આ એક્સ બરાબર ની સામે થાય સામે જાય તો વધતા છે તો કેવા થશે ઓછા થાશે તો એનું સમીકરણ આ ટાઈપે થશે કે એક બરાબર ઓછા એક્સ કેવી રીતના તો કે આ એકડો છે એ એમને એમ આગળ વધતા છે એટલે વધતાની નિશાની ન મૂકું તો ચાલે અને આ એક્સ છે એ બરાબરની સામે ગયા તો કેવા ત્યાં ઓછા એક્સ ત્યાં થયા કે નો ત્યાં તો કે હા હવે કદાચ આમાં આ ટાઈપનું કંઈક હોય જોવો જોઈએ અહીંયા વચ્ચે હું ઓછાની નિશાની મૂકી દઉં હવે જોજો ઓછા હોય તો વધતા થાય તો અહીંયા એકરો છે એની આગળ નિશાની કેવી છે માઇનસ છે એક હવે બરાબર ની સામે લઈ જાવ તો કેવા થશે પ્લસ થાશે વધતા થશે તો આ બાજુ એક્સ બરાબર એક કેવી રીતના આ x છે એમ એમને રાખા આગળ વધતા નિશાની છે એટલે નો લખું તો આ લે આ ઓછા એક ને બરાબર ની સામે લઈ ગયો એટલે વધતા એક થયા એકને બરાબરની સામે લઈ ગયું એટલે વધતા એક થયા જોજો એ ક્યાંથી મેં વધતા કર્યા તો કે ઓછા હોય તો વધતા થાય એવી જ રીતના ગુણાકાર હોય તો ભાગાકાર થાય ને ભાગાકાર હોય તો ગુણાકાર થાય અથવા તો આવી રીતના તમે કહી શકો ગુણાકાર એટલે અંશમાં હોય તો છેદમાં જાય ને છેદમાં હોય તો અંશમાં જાય કેવી રીતના ચાલો એનાય ઉદાહરણ આપણે જોઈ લઈ દાખલા તરીકે ટુ એક્સ બરાબર જીરો આવી રીતના કંઈક લીધું છે તો બગડો અને એક્સ ટુ એક્સ બે વચ્ચે કાંઈ નિશાની નથી પરંતુ આમાં ટુ એક્સ બોલીએ એટલે આની બેની વચ્ચે ગુણાકારની નિશાની છે કઈ નિશાની છે ગુણાકારની નિશાની તો છે હવે બે છે એને બરાબરની સામે લઈ જવા છે જો બરાબરની સામે જાય તો અહીંયા હું પેલા જીરો ની જગ્યાએ એક લખી નાખું છું જો બરાબરની સામે જાય તો અહીંયા અંશમાં છે તો સામે છેદમાં જાય અથવા તો અહીંયા ગુણાકારમાં છે તો સામે ભાગાકારમાં જાય આમે આમે લખી શકો x બરાબર 1 ભાગ્યા 2 આ રીતના પણ તમે લખી શકો પરંતુ આપણે 1 ભાગ્યા 2 ને કેવી રીતના લખતા આમ લખતા 1 ભાગ્યા 2 આમ લખતા તો કે હા લખતા તો ડાયરેક્ટ આપણે આમ કરી શકીએ કે આ બાજુ બે છે એ અંશમાં છે તો સામે જાશે તો ક્યાં જાશે છેદમાં જાશે તો ડાયરેક્ટ આને અંશમાંથી છેદમાં લઈ જવાના અથવા તો તમારી સમક્ષ આમ હોય એક ભાગ્યા બે બરાબર બે તો જો છેદમાં છે એટલે આનો અર્થ થાય ભાગાકારમાં છે સામે જાશે તો ભાગાકારનું ગુણાકાર થશે છેદમાં છે તો સામે જાશે તો ભાગાકારનો ગુણાકાર અથવા તો સામે જશે તો છેદમાં છે તો અંશમાં જશે તો આમ લખવું એક્સ બરાબર એક ગુણ્યા બે છેદ છે તો આપણે ઉદાહરણોમાં સમજીએ તો મજા આવશે ક્યાં મળશે તેમની હું વાત કરું તો તમને ખ્યાલ છે કે આપણે થોડાક દિવસો પહેલા એક ફ્રી બેન્ચ બનાવેલી છે આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં તેમાં નીચે બેચ ઓપ્શન છે તેમાં તમે જોઈન્ટ ન થયા હોય તો થઈ જજો બેચ નામના ઓપ્શનમાં તમે જાશો એટલે પ્લસ નિશાની આવશે આ પ્લસ નિશાની ઉપર જેવું તમે ક્લિક કરશો એવો તમને એક બેચ કોડ પૂછશે શું પૂછશે બેચ કોડ બેચ કોડ પૂછશે અને આ બેચ કોડમાં તમારે સ્ટાન્ડર્ડ એટ વચ્ચે સ્પેસ છોડ્યા વગર લખવાનું છે સ્પેલિંગ જોજો એસ ટી એન ડી એ આર ડી સ્ટાન્ડર્ડ એટ સ્મોલમાં જ લખવાનું છે અને વચ્ચે ક્યાંય જગ્યા ન છોડવાની ખાસ સ્ટાન્ડર્ડ પછી જગ્યા ન છોડતા ભેગું લખી અને ઓકે દબાવશો એટલે મારી પાસે રિક્વેસ્ટ આવી જશે હું ચોવીસ કલાકમાં તમને તેમાં એડ કરી દઈશ બરાબર તો તેમની અંદર આપણા વિડીયોઝ નહીં હોય પરંતુ તેમની અંદર આપણા યુટ્યુબના વિડીયોની તમામ મટીરીયલ એટલે કે પીડીએફ ફાઇલો હશે જેટલા વિદ્યાર્થીઓ જોઈન ત્યાં છે એમાં ઘણા વિદ્યાર્થીઓને એમ લાગે છે કે તેમની અંદર વિડીયોઝ પણ આવશે પરંતુ એ વિડીયોઝ હશે એ યુટ્યુબના જ હશે અને એમાં જોવા

ત્યાં છે તો બહુ ઓછી કિંમતે સારું એજ્યુકેશન આપીએ છીએ અને વધારે કઈ માહિતી જોતી હોય તો આપણા ફોન નંબર છે ચોરાણું બે પંચાણું ત્રણ સત્યોતેર ચુમ્માલીસ આની અંદર તમે વોટ્સઅપ અથવા તો ફોન કરી શકો બરાબર આ નંબર છે કાંઈ પણ માહિતી જોતી હોય તો ઓકે હવે મિત્રો સમીકરણોના ઉકેલ મેળવવાના છે સમીકરણોના ઉકેલ મેળવીએ ઉકેલ કેવી રીતના મેળવશું તો કે આપણે નિશાનીઓ જોઈએ એ મુજબ આપણે ઉકેલ મેળવવાના છીએ સૌથી પહેલું સમીકરણ જોવો જોઈએ ક્યુ છે તો કે સમીકરણોનો ઉકેલ એમાં એક ઓછા બે બરાબર પાંચ એક્સ ઓછા બે બરાબર પાંચ તો હંમેશા જ્યારે સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે આપણો ગોલ હોવો જોઈએ ચલની કિંમત મેળવવી હવે તમને આમાંથી ઘણા વિદ્યાર્થીઓને ચલની કિંમત મેળવવી એટલામાં સમજાણું નહીં હોય ઘણાને સમજાઈ પણ ગયું હશે તો કહી દઉં કે આમાં જોવાનું આપણે ચલ શું છે તો આની અંદર એક્સ ચલ છે આની અંદર વાય ચલ છે આની અંદર એક્સ ચલ છે અને આની અંદર એ એક્સ ચલ છે એ એક્સની કિંમત મેળવવાની એટલે કે એક્સની આજુબાજુનું જે કાંઈ એ માત્ર ને માત્ર બરાબર ની ડાબી બાજુએ ચલ રહેવો જોઈએ અને બાકીની બધી વસ્તુ બરાબરની જમણી બાજુ જોઈએ અને રૂપ થઈ જવું જોઈએ આ જ વસ્તુ આપણો ગોલ છે એક્સ ની કિંમત મેળવવાની છે તો બરાબરની ડાબી બાજુ ચાલશે પરંતુ અહીંયા ઓછા છે તો સામે જશે તો વધતા થશે ઓછા હોય તો સામે જાય તો શું થાય વધતા થાય ઓછા હોય તો શું થાય વધતા થાય તો એક્સ એક્સ બરાબર પાંચ ઓછા બે છે સામે જશે તો શું થશે વધતા બે થશે પાંચ વધતા બે કરો તો કેટલા થાય સાત થાય કેટલા થાય સેવન એટલે કે સાત તો આ એક્સની કિંમત શું મળી આપણને સાત આ આવી ગયો આનો જવાબ ઓકે એમના પછીની કિંમત તમે જોવો જોઈએ શું છે સમીકરણ શું છે તો કે એક્સ વધતા બે બરાબર પાંચ બરાબરની ડાબી બાજુએ ચલ છે તો કે હા આ વાય ચલ છે ને બરાબરની ડાબી બાજુએ છે આ ડાબી બાજુ થાય ને આ જમણી બાજુ થાય હવે અહીંયા માત્ર ને માત્ર વાય રાખવાનો છે એટલે પ્લસ ટુ પણ અહીંયા સાથે છે તો પ્લસ ટુને આ બાજુથી કાઢવો પડે આ બાજુથી કાઢે તો બરાબરની જમણી બાજુ પ્લસ ટુ આવે અહીંયા વધતા છે તો બરાબરની જમણી બાજુ આવશે તો શું થશે ઓછા થશે તો ચાલો વાય બરાબર પાંચ વધતા બે બરાબરની જમણી બાજુ આવશે તો શું થશે ઓછા બે થશે શું થશે ઓછા બે થશે પાંચમાંથી બે જાય તો શું મળે ત્રણ મળે શું મળે ત્રણ તો વાય બરાબર ત્રણ આ પ્રો આવી ગયો જવા ડન છે તો કાંજી ડન છે એમના પછી જોવો જોઈએ ટુ એક્સ બરાબર સિક્સ બે એક્સ બરાબર છ બે અહીંયા અહીંયા ક્યાં છે છે તો કે ગુણાકારમાં ચલ ડાબી બાજુ બે ગુણાકારમાં છે તો ને સૌ પ્રથમ આપણે સામે લઈ જવો પડે અહીંયાથી કાઢવો પડે બરાબરની જમણી બાજુ લઈ જવો પડે અહીંયા ગુણાકાર હોય તો સામે જાય તો ભાગાકાર થાય અથવા તો અહીંયા અંશમાં છે તો સામે જાય તો છેદમાં થાય એમ આપણે પણ લખી શકીએ તો એક બરાબર છ અહીંયા ગુણાકારમાં છે સામે આવશે બે છ થાય આ બે આ બે અંશમાં છેદમાં કટ આઉટ થઈ જશે વૈધું શું માત્ર ને માત્ર ત્રણ વૈધો તો ત્રણ છે એ આપડો આવી ગયો છે જવાબ આન્સર છે તો કહો કે डन છે હવે આમાં જોવો જોઈએ એક્સ ના છેદમાં બે બરાબર બે ચલ છે એ બરાબરની ડાબી બાજુ તમે કહેશો દાખલામાં ચલ ડાબી બાજુ બાજુ હમણાં આપણે એમાં ઘણી બાજુ ઘણી દાખલામાં જમણી બાજુ ચલ આવશે તો એને આપણે ડાબી બાજુ લેતા બધું શીખશું બરાબર ચિંતા ન કરો પરંતુ આ સ્ટેપ છે આ સોલ્યુશન કરવાના પહેલા જોવાનું ચલ બરાબરની ડાબી બાજુએ છે તો કે હા છે બરોબર હવે હવે વધારાની વસ્તુ શું છે તો આ બગડો વધારાનો છે તો બગડાને સામે લઈ જવો છે અહીંયા છેદમાં છે સામે જાય તો અંશમાં જાય અથવા તો અહીંયા છેદમાં હોય એટલે ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં જશે ભાગાકારમાં છે તો સામે જાય તો ગુણાકારમાં જાય એમ પણ તમે કહી શકો તો એક્સ બરાબર બે ગુણ્યા આ બે છે એ અહીં સામે જશે એટલે આ બાજુ આવશે એટલે બે ગુણ્યા બે એટલે એક્સ બરાબર બે બે શું થાય બે બે ચાર થાય તો એક્સ બરાબર શું આવ્યો ચાર આવ્યો જવાબ સમીકરણોના ના ઉકેલ મેળવવાનો માત્રવાના છે તો એ શબ્દ સમજી લઈ આ ચેપ્ટરની અંદર ખૂબ જ આપણને ઉપયોગી થશે તો જોઈએ શબ્દ સમજૂતી હવે ગમે તે જગ્યાએ તમે બમણા કયો તો કે બમણા શબ્દનો ઉપયોગ કરશો તો એનો અર્થ થશે બે ગણા બે ગણા એટલે શું થાય ડબલ તો જ્યારે તમે બમણાનો ઉપયોગ કરો દાખલા તરીકે આમ હોય x ના બમણા તો x ને આપણે બે સાથે ગુણવાના એટલે ટુ એક્સ થશે બમણા હોય એટલે બે સાથે ગુણવાના ત્રણ ગણા હોય તો ત્રણ સાથે ગુણવાના ચાર ગણા હોય તો ચાર સાથે ગુણવાના બરોબર હવે ગમે તે જગ્યાએ ભાગ શબ્દ જોવો અથવા તો અડધું અડધું એટલે કે બીજો ભાગ ભાગ શબ્દ જોવો અડધું જોવો તો એ પ્રમાણે આપણે ભાગવાના બરોબર જો અડધા શબ્દ જોવો છો એટલે કે અડધું એટલે કે એક ના છેદમાં બે સાથે ગુણ્યું અથવા તો બે સાથે ભાગવા જો જો x ના અડધા એટલે કે x ના છેદમાં બે બરોબર અથવા તો એક્સ ગુણ્યા એક છેદમાં બે કરો તો એ આનો ગુણાકાર થાય અંશ નો અંશમાં છેદ છેદમાં તો એક્સ ના છેદમાં બે જ આવે બરોબર એક્સ નો ત્રીજો ભાગ ભાગ એટલે એટલે કે કે ચોથો ભાગ ભાગ જ્યાં શબ્દ આવે ત્યાં ભાગવાનો અને ગણા શબ્દ આવે ત્યાં ગુણવાનો ઓકે ભાગ એટલે ભાગાકાર ગણું એટલે ગુણવું એટલે કે ગુણાકાર આ રીતને તમે યાદ રાખી શકો છો આની સાથે સાથે સરસ મજાની આપણી આ ચેપ્ટરની થિયરી પૂરી થાય છે એક રિક્વેસ્ટ તમને કરીશ હજી ફરી પાછી કે ચોક્કસ તમે જો ધોરણ આઠનો કોર્સ ન લીધો હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં જોઈને કોર્સ લેજો કુઘરા જેવું જબરદસ્ત ગણિત તેમની અંદર શીખવાડીએ છીએ અને ખૂબ મજા આવશે ભણવાની સાથે મળી આખું વર્ષ આપણે એમાં ભણશું અને ખૂબ મજા કરીશું ઓકે ટેલિગ્રામ ગ્રુપમાં તમે નો જોડાના હોય તો ફ્રીમાં આપણી કોમ્યુનિટી છે ઓલરેડી તમારે જેવા હજારથી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક ચૂક્યા છે અને એમાં પાછું ફ્રી છે તો તેમાં ચોક્કસ જોઈન તો આવો તમને આપણે આઠમા ધોરણના વિડીયોઝને એ બધું મળશે ટેલિગ્રામ ડાઉનલોડ કરીને ત્યાં વામજા એજ્યુકેશન સર્ચ કરશો તોય તમને ગ્રુપ મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાંથી પણ તમે જોઈન થઈ શકો છો જો ગમ્યું હોય શીખવા મળ્યું છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી આટલી વસ્તુ સમજાઈ ગઈ છે પ્રોપર રીતે તો શિવમ સર ઓપી લખીને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ઓકે અને વિડીયોને ચોક્કસ લાઈક તો નો જ છે અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો ફરી મળજો એક સરસ મજાના નવા વિડીયો સાથે ફરી બધા બાય જય હિન્દ મંદે આવજો ધન્યવાદ